વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરીશું એક્સરસાઇઝ નંબર 9.22 ને. ચલોની રકમને પહેલા સમજીએ. એમની અંદર આપણને જ વાત આપી છે, એમાં એવું કીધું છે 60° નો વક્રતા કારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને પ્રિઝમ એનો વક્રીભવન આપી દીધો છે. તો મતલબ એવો થયો, આપણને અહીંયા એવું કીધું છે 60° નો વક્રીભવન કારક કોણ એટલે કે પ્રિઝમ કોણ આપ્યો છે 60, કેટલાના ખૂણે આપણે આપાત કરીએ, બરાબર, કિરણ કેટલાના ખૂણે આપાત કરીએ તો બીજી બાજુની સપાટી પર પ્રકાશનું કિરણ તમે જોઈ શકો છો, અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, મતલબ કે સપાટીને આ રીતે સમાંતર જાય. તો એ સમાંતર કે જશે એને જાણવા માટે આપણી પાસે જે વસ્તુ છે એને આપણે મેળવીએ. આપણે જ્યારે પ્રિઝમ વાળી થિયરી ભણેલા તો એની અંદર આપણે એક સંબંધ તારવેલો R1, પછી અહીંયા IC ની જગ્યાએ આપણે લખતા હતા R2, બરાબર, R2, તો R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ પ્રિઝમ કોણ એ લખી શકાય. હાલે મારો જોવા મળજો, દરવાજો બંધ કરતી જાજો, ખેંચતી જા. એટલે આપણે IC ની જગ્યા ઉપર લખતા હતા R2. હવે આપણી પાસે જે કન્ડિશન હતી, એક શરત આપણને ખ્યાલ છે, R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ આપણે લેતા હતા A. આ સૂત્ર પ્રમાણે જો આપણે વિચારવા જઈએ તો એવી પરિસ્થિતિની અંદર આપણને R1 R2 એ તો ખબર છે આપણને, પણ ધારી લો કે આપણને R2 ખબર પડી જાય તો આપણને R1 મળી જાય, અને R1 મળે તો આપણે ક્યુ બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડી શકીએ. તો R2 મેળવવા માટે આપણે શું કરીશું? તો એના માટે આપણે એવું પણ કરી શકીએ કે આ બિંદુ પાસે આપણે સ્નેલનો નિયમ લગાડવાનો થાય, આપણને 90° તો ખબર પડી જ ગઈ છે. એટલે આ પરિસ્થિતિ પ્રમાણે આપણને IC મળી શકે, એટલે IC ની જગ્યાએ R2 છે, તો આપણે સૂત્ર લઈ લઈએ N2 sin IC અથવા R2 ઇઝ ઇક્વલ ટુ N1 sin 90°. એટલે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ તો પણ આપણને R2 મળશે, અથવા IC મેળવી લઈએ તો R2 બરાબર IC લખાય. IC મેળવવા માટે આપણી પાસે એક સૂત્ર હતું પૂર્ણ આંતરિક પરાવર્તન માટે, sin C ઇઝ ઇક્વલ ટુ 1/N. આ સૂત્ર પ્રમાણે આપણે વિચારી શકીએ, તો આપણને એન તો ખબર છે એટલે સી મળી જશે, એના ઉપરથી સી મળી ગયો એટલે IC ખબર પડી ગઈ, IC ખ્યાલ આવી ગયો એટલે કે R2 ખબર પડી ગઈ, તો એના પરથી R1 મળશે, અને R1 મળે તો આપણે સ્નેલનો નિયમ લગાડી દેશું એટલે I1 મળી જશે. જોઈએ, ચાલો પહેલી શરત અહીંયા છે આપણી પાસે, એમની અંદર R1 પ્લસ R2 બરાબર A છે, પણ R2 એટલે મેં તમને કીધું એ મુજબ ત્યાં IC લખી શકાય, તો આપણે R1 મેળવવું છે તો IC લાવવું પડશે, કારણ કે એ તો આપણને ખ્યાલ છે, બરાબર. IC લાવવા માટે આપણે sin C વાળા સૂત્રનો અથવા તમે તમને કીધું એ પ્રમાણે તમે સ્નેલના નિયમનો પણ ઉપયોગ કરી શકશો. તો આજે કન્ડિશન મૂકી આપણે sin C ઇઝ ઇક્વલ ટુ 1/N પૂર્ણ આંતરિક પરાવર્તનનું સૂત્ર, એન ની વેલ્યુ મૂકી દીધી 1.524, ભાગાકાર કરતા તમને આન્સર મળ્યો 0.6562. અને નેચરલ સાઇન ની અંદર તમે જયારે ખૂણો જુઓ છો તેનો ખૂણો તમને મળે છે IC બરાબર 41°. IC મળી ગયું છે, તમે એને A માંથી બાદ કરી નાખો, A કેટલો આપેલો છે આપણને 60, 60 માંથી 41 બાદ કરી નાખે એટલે આપણને R1 મળશે 19° નું, અને આપણે ત્યાં સ્નેલનો નિયમ લગાડી દઈએ એટલે આપણને એના ઉપરથી I1 મળી જશે. ચાલો સ્નેલનો નિયમ લગાડતા અહીંયા N1 sin I1 ઇઝ ઇક્વલ ટુ N2 sin R2 અથવા R1 એ પ્રમાણે ચાલીએ, તો હવાનો વક્રીભવનાંક 1 છે એટલે અહીંયા તમે જોઈ શકો આગળ આપણે કોઈ લખેલું નથી. પછી માધ્યમનો વક્રીભવનાંક ખબર છે આપણને, કાચનો R1 ખબર પડી ગઈ છે, N ખબર છે એટલે I1 મળી જશે. વેલ્યુ એડ કરી દો, sin 90° ફરી પાછું તમે નેચરલ સાઇન ઉપરથી sin 90° ની વેલ્યુ કરી ગુણાકાર કરો, એનો આન્સર તમને મળે છે 0.4962. ફરી પાછું તમે એને નેચરલ સાઇન ની અંદર સાઇન ઇન્વર્સ તરીકે ફાઇન્ડ આઉટ કરશો
તો એપ્રોક્સિમેટલી તમને જે એંગલ મળે છે એ 29 ડિગ્રી અને 45 મિનિટનો છે, અથવા એને તમે એપ્રોક્સિમેટલી 30 ડિગ્રી પણ લખી શકો. મતલબ કે જો 30ના ખૂણે આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ તો પૂર્ણ આંતરિક બીજી સપાટી પાસેથી એ સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે. ચાલો નેક્સ્ટ જોઈએ, એક્સરસાઇઝ નંબર 23. એક્સરસાઇઝ નંબર 23 ની અંદર આપણને એવું કીધું છે, 1 મિલીમીટર સ્ક્વેર ના ચોરસમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો, કેન્દ્ર લંબાઈ આપી છે 9 સેન્ટીમીટર, અભિસારી લેન્સ એના વડે જોડવામાં આવે છે. આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખેલો છે. તો પહેલું તમારે મેળવવાનું છે લેન્સની મોટવણી, અને દરેક ચોરસનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે. પહેલા તમને આ ખબર હોવી જોઈએ કે અભિસારી લેન્સ એટલે કયો લેન્સ છે. અભિસારી લેન્સ એટલે જેની અંદર કિરણો ભેગા થતા હોય તો એ બહિર્ગોળ લેન્સ કહેવાય. અપસારી કે જેમાં ભેગા થતા ન હોય પણ પાસ થતો હોય તો એ અંતર્ગોળ લેન્સ થશે. તો લેન્સની તમારે મોટવણી મેળવવી છે, તો મોટવણી મેળવવા માટે તમને એવું કીધું છે 9 સેન્ટીમીટર દૂર રાખેલો છે. બરાબર, વસ્તુ અંતર આપી દીધું છે, કેન્દ્ર લંબાઈ ખબર છે, એટલે પ્રતિબિંબ અંતર મળે. પ્રતિબિંબ અંતર મળી જાય એટલે આપણને મોટવણી મળી જશે. ચાલો એની વાત કરી દે. જોઈ શકો તમે અહીંયા તમારી પાસે લેન્સનું સૂત્ર મૂકી દીધું. લેન્સના સૂત્ર પ્રમાણે આપણને પ્રતિબિંબ અંતર જોઈએ છે, એટલે આજે -1/u છે, આપણે એને પહેલી બાજુ મોકલી દઈએ એટલે પ્લસ થઈ જશે. વસ્તુ અંતર આપ્યું છે 9 સેન્ટીમીટર, પણ એને આપણે પાછું માઇનસમાં લઈએ એટલે માઇનસ પ્લસ માઇનસ, અને એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરતા આપણને પ્રતિબિંબ અંતર મળે છે -90 સેન્ટીમીટર. હવે મોટવણી એનું મૂલ્ય કેટલું હશે? તો લેન્સ માટે મોટવણીનું આપણે સૂત્ર મૂકી દીધું m = v/u, અને એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરતા બંનેની વેલ્યુ આપણે માઇનસમાં મૂકીએ, વી આપણને -90 મળેલા છે, યુ ઓલરેડી -9 સેન્ટીમીટર છે, એ વેલ્યુ મૂકતા આપણને મોટવણી મળી ગઈ છે 10. પણ આપણને એવું કીધું છે દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો. દરેક ચોરસનું ક્ષેત્રફળ મેળવવું છે એનો મતલબ શું થયો? તમને અહીંયા એવું આપ્યું છે 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસમાં વિભાગિત કરેલા છે, એટલે મતલબ આવો થયો આ રીતનો એક ચોરસ છે, આ ચોરસ એની આ બાજુ એનું માપ છે 1 મિલીમીટર. બરાબર, આ 1 મિલીમીટર છે, આ બાજુ પણ જે છે 1 મિલીમીટર છે, એટલે 1 મિલીમીટર × 1 મિલીમીટર કરીએ આપણને 1 મિલીમીટરનો સ્ક્વેર મળે. હવે આપણે દરેકે દરેક ચોરસ એનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવું છે. તો ક્ષેત્રીય મોટવણી, તમે ક્ષેત્રીય મોટવણીનો અહીંયા ઉપયોગ કરી શકો. ક્ષેત્રીય મોટવણી એટલે શું ગણી શકીએ આપણે? તો એની મદદથી પણ કામ થઈ શકે, અથવા તમે અહીંયા મોટવણીનું મૂલ્ય તમને 10 મળી ગયું છે. ધારી લો કે તમને બેમાંથી કોઈ એક વસ્તુની હાઇટ અથવા તો પ્રતિબિંબ લઈ લેશું HI/HO. બરાબર, આનો મતલબ શું થયો? 10 મળે એનો મતલબ શું? તમારું ચોરસ અત્યારે આટલું છે, હવે એ જે ચોરસ મળે છે એ ચોરસ આના કરતા 10 ગણું થઈ જાય છે. આના કરતા 10 ગણું, ધારી લો કે આટલું થાય છે. હકીકતમાં ઘણું મોટું થતું હશે, પણ આપણે વિચારીએ કે આટલું થાય છે. તો એનો મતલબ એવો થયો 10 ગણું થયું એટલે શું થયું? તો કે 1 મિલીમીટર એના 10 ગણા કરો, એટલે આ જે બાજુ મળે તમને એ 10 મિલીમીટર મળે, આ બાજુ પણ મળશે એ પણ કેટલી હશે? 10 મિલીમીટર હશે. હવે તમે એનું ક્ષેત્રફળ ગણી લો તો 10 મિલીમીટર એના ગુણ્યા 10 મિલીમીટર, એટલે 10 × 10 એટલે 100 મિલીમીટરનો સ્ક્વેર એ આપણો આન્સર થઈ જશે. એટલે જોઈ લો તમે 10 × 10, બરાબર, એ દરેક બાજુ કીધી છે, એક જ બાજુ આપણે પકડી લીધી છે, સોરી દરેક ચોરસ કીધા છે, એક જ ચોરસની ધ્યાનમાં લીધું છે, એટલે 10 × 10 કરીએ તો 100 મિલીમીટરનો સ્ક્વેર. બીજો ભાગ આપણને એમની અંદર આપેલો છે. બીજા ભાગમાં આપણને એવું આપ્યું છે લેન્સની કોણીય મોટવણી મેળવો, અને કિસ્સા 1 અને 2માં મળેલી મોટવણી એ બંને સમાન છે કે નહીં એની સરખામણી કરો. લેન્સની કોણીય મોટવણી જોઈએ છે તો આપણી પાસે મોટવણીનું સૂત્ર બીજું એક પણ છે, જેની અંદર આપણને જે પ્રતિબિંબ મળતું હોય એ પ્રતિબિંબ આપણને નજીક બિંદુ પાસે રચાતું હોય. નજીક બિંદુ એટલે કેટલું? D કહેવાય. તો પ્રતિબિંબ અંતર જે છે એ પ્રતિબિંબ અંતરને આપણે D તરીકે લઈ લઈએ, તો D બરાબર કેટલા મૂકી શકાય? 25. વસ્તુ અંતર તો આપણને ઓલરેડી 9 આપેલું જ હતું, તો એ પ્રમાણે આપણને મોટવણી કેટલી મળે છે? 2.8.
જ્યારે આગળના કિસ્સામાં આપણને મોટવણી મળે હતી તો એ મોટવણીનું મૂલ્ય હતું 10, બરાબર. આગળના કિસ્સામાં મળે એ 10 હતી, અત્યારે 2.5 છે. હવે તમે ત્રીજાનો આન્સર આપણને મળી ગયો છે. એમની અંદર એવું કીધું છે એ અને બી માં મળેલી મોટવણી સમાન છે, નથી સમાન, બરાબર. બંનેમાં મળતી મોટવણી કેવી છે? અલગ અલગ છે. તો શા માટે અલગ મળે છે એ વસ્તુ સમજીએ. તો આગળ જે આપણે મોટવણી મેળવી છે એ શું હતું? તો એમની અંદર આપણને સાદી મોટવણીની વાત થાય છે, જ્યારે અહીંયા આપણને એવું કીધું છે કોણીય મોટવણી. તો સાદી મોટવણી મતલબ લેન્સની જે મોટવણી છે એ પ્રતિબિંબ વડે મળતી એ, અને આપણી જે કોણીય મોટવણી છે બંને વસ્તુ અલગ છે. કોણીય મોટવણી એટલે શું ગણી શકીએ આપણે? તો હકીકતમાં મેં તમને થિયરી ભણ્યા ત્યારે આપણે વાત કરી હતી કે પ્રતિબિંબ જે છે એ મુખ્ય અક્ષ સાથે જે ખૂણો આંતરે એ, અને વસ્તુ જે છે એ મુખ્ય અક્ષ સાથે જે ખૂણો આંતરે એ, એ બંનેનો ગુણોત્તર લઈએ ત્યારે આપણને કોણીય મોટવણી પ્રાપ્ત થાય. તો અહીં લખેલું છે કોણીય મોટવણી એ શું છે? તો કે વસ્તુનું કોણીય માપ કે જે પ્રતિબિંબ વિવર્ધિત થયેલું હોય તો પણ પ્રતિબિંબના કોણીય માપ જેટલું જ છે. મતલબ પ્રતિબિંબ મોટું હોય તો પણ પ્રતિબિંબના કોણીય માપ, એટલે મતલબ ધારો કે તમે એમ કહો ભાઈ આ મુખ્ય અક્ષ છે, તમે અહીંયા વસ્તુને ગોઠવી છે. હવે આ વસ્તુનું પ્રતિબિંબ જે છે એ ધારો કે તમને આટલું પ્રાપ્ત થાય છે, પણ આગળના કિસ્સામાં ધારો કે મુખ્ય ટોચ પરથી કિરણ આપવાત કરીએ તો અહીંયા જે ખૂણો બનતો હતો, પહેલા જે ખૂણો બનતો હતો આના માટે, એ જ ખૂણો આના માટે પણ બને છે. એમાં કોઈ ફેરફાર છે નહીં. સેમ રીતે વસ્તુને નજીક બિંદુએ મૂકીએ ત્યારે મળતું કોણીય માપ છે એ બંનેનો ગુણોત્તર છે. એટલે કે બંનેની અંદર મળતી મોટવણી જે છે એ સમાન મળતી નથી. કારણ કે આગળના કિસ્સામાં, પ્રથમ કિસ્સામાં આપણને જે પ્રતિબિંબ અંતર મળતું હતું એ પ્રતિબિંબ -90 એટલે કે 90 સેન્ટીમીટરના અંતરે મળતું હતું, અને બીજા કિસ્સામાં જ્યારે કોણીય મોટવણી આપણે મેળવી છે ત્યારે પ્રતિબિંબ જે છે આપણે નજીક બિંદુ પર પસંદ કરી અને કામ કરેલું છે, એટલે બંનેની મોટવણી જે છે એના મૂલ્ય આવશે અલગ અલગ.